नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनु स्वागत करू छु अमारी चेनल मा। मित्रों, आजनी वात खास छे, माटे अंत सुधी सांभळवा विनंती। अने चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज सब्सक्राइब करजो ने बेल आइकन जरूर दबावजो, जेथी करीने अमारा विडियो सौथी पहेला आपनी सुधी पहोंची सके। तो चलो शुरू करीए आजनी वात। हे, असवलीनुं मागुं आव्युं छे। સૌલીની બા, હું વિચારીએ છે? કાંતિભાઈએ કાગળ વાંચતા વાંચતા કાંતાબહેનને પૂછ્યું, વિચારીએ તો હું કરવાનો? સૌલીના બાપુ, ગરીબને ક્યાં કોઈ ઈચ્છા હોય છે? બચાડી છોડીનું હું થશે? કાંતાબેનની આંખેથી બોર બોર જેવડા આંસુડા સરી પડ્યા. ટોકડીમાં કપડાં ધોઈ રહેલી સવિતાના કાન સરવા થયા. એને નવાઈ લાગી. એવું તે કેવું માગું આવ્યું તું કે બા આમ રોવે છે? હે, એને ચેન ન પડ્યું. બધી દાજ કપડાઓ પર કાઢી અને ધોકાવા માંડી. એવી સૌલી ધોકા જરા ધીરે ધીરે મારતી હોય તો લુગડા ફાટી જશે. એ હોબા, આમ કહેતી સવિતા કપડાં ધોઈને સૂકવા ગઈ. કપડાં ઝટકતા એની આંખ ઝાંઝવા બાજ્યા અને એમાં નાના નાના ભાઈ બહેનના ગરીબડા ચહેરા દેખાયા. ગરીબીએ નૂર હરી લીધું હતું સૌનું. બે બે દીકરીઓ લગ્નની ઉંમર વળોટી ચૂકી હતી. હજુ ચાર બહેન અને ચાર ભાઈ પણ હતા. બાપુજીને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. એણે મનોમન નક્કી કરી લીધું કે બા બાપુજી જ્યાં કહેશે ને ત્યાં પરણી જશે. જો મમ્મી મને છોકરો નહીં ગમે ને તો હું હા નહીં જ પાડું. હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. સૈલી ગુસ્સામાં જ બોલી. અને દાદી સવિતાબેન તંદ્રામાંથી ઝાંકતા હોય એમ 50 વર્ષ પહેલાના સમયગાળામાં ફરીને વર્તમાનમાં સરી આવ્યા. સૈલીનું વાક્ય સાંભળીને એમના ચહેરા ઉપર હાસ્ય ફેલાઈ ગયું. એમનું હાસ્ય જોઈને વહુ હેતા મીઠો છણકો કરતા બોલી, આ બાને હસવું આવે છે, બહુ માથે ચડાવી છે. આને સમજાવો હવે, નખરા છોડીને છોકરો પસંદ કરી લે, ખબર નહીં એને કેવો રાજકુમાર જોઈએ છે. આમને આમ વર્ષો વીતતા જાય છે. હેતા બેટા, તું થાકતી નથી આટલું બધું બોલતા? સૈલી સમજદાર છે અને હવે ક્યાં અમારા જમાના જેવું છે કે ઉંમર થાય એટલે કમને પરણવી જવાનું. સૈલી દાદીને વહાલ કરતા બોલી, યુ આર સો સ્વીટ માય બેસ્ટ ફ્રેન્ડ, માત્ર તું જ મને સમજી શકે છે. સવું આમ મોમ હવે બુઢી થઈ ગઈ છે, મમ્મીને ચીડવતા એ બોલી, એ માં છે બેટા, એને ચિંતા તો થાય જ ને. અને હા, એક વાત સમજ, આપણને જોઈતી તમામ લાયકત કઈ એક પાત્રમાં ન જ મળે. અડધેથી વાતને કાપતા રમૂજમાં બોલી, તો આપણે બે શોધવાના. હાય હાય, સાંભળો સાંભળો, એ કઈ લાજ શરમ છે કે નહીં? નાના મોટાનું ભાને નથી, જે આવે એ બક્કે જ જાય છે. હેતાએ બડાપો કાઢ્યો, એ તને છેડે છે ને તું છેડાઈ જાય છે, બંધ કરો બંને જણા. આખરે દાદીમાએ કડક શબ્દમાં કહેવું પડ્યું હતું. સૈલી રાજેશ અને હેતાની મોટી દીકરી નિરાલી તેની નાની બહેન કોલેજમાં અભ્યાસ કરે. સૈલી અને નિરાલી બંને સગી બહેનો હોવા છતાંય બંનેના વિચારો સાવ જુદા હતા. સૈલી એક ઇંગ્લિશ મીડિયમની શાળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની જોબ કરતી હતી. સાથે પોતાના પ્રોજેક્ટ પણ કરતી. કોઈના બંગલોઝમાં વોલ પેઇન્ટર કરવા, કોઈ મ્યુઝિયમ માટે મૂર્તિ બનાવવાની હોય કે મંદિરનું કામ હોય, એ મન લગાવીને કામ કરતી. એની કલા ઉડીને આંખે વળગતી. હવે સૈલી 24ની અને નિરાલી 21ની થઈ ગઈ હતી. નિરાલી પણ 3-4 મહિનામાં ગ્રેજ્યુએટ થઈ જશે. હવે સૈલીના લગ્નની વાત મમ્મીએ ઉપાડી હતી. આર્થિક રીતે મધ્યમ વર્ગનું કુટુંબ હતું. રાજેશભાઈ નોકરી કરતા હતા. બંને છોકરીઓને ઉછેરવામાં ભણાવવામાં બચત કંઈ થઈ નહોતી. અને અમારે તો ભગવાનનું આપેલું ઘણું છે, ફક્ત કંકુને કન્યા આપશો ને તોય ચાલશે. આમ કહેનારા દિલમાં પણ કન્યા પિતાના ઘરેથી સાથે લક્ષ્મી લઈને આવે એવી ઈચ્છા તો રાખે જ. દીકરીને કઈ સાવ એમને એમ થોડી વડાવાશે, આ એમનું પૂરક વાક્ય હોય. સગાઓ પણ એવા એવા છોકરાઓ બતાવે કે સૈલીનું મન જ ન માને. એક વખત એ એક છોકરો જોવા ગઈ. બધાએ એને સમજાવીને મોકલી કે જોઈ તો આવ અને ન ગમીને તો જબરજસ્તી થોડી કરવાની છે. સૈલી તો રૂપરૂપનો અંબાર અને પાછી ફેશનેબલ, અને એ તો મસ્ત તૈયાર થઈને છોકરાને જોવા એક રેસ્ટોરન્ટમાં ગઈ. બંનેએ એકબીજાના ફોટા જોયા હતા અને ફોન નંબર પણ હતા, એટલે ફોનથી કોન્ટેક કરીને મળ્યા અને બંને એકબીજાને જોતા જ રહી ગયા. સૈલીની સુંદરતાનો સામનો યુવક કરી ન શક્યો હોય તેમ વાત કરતા તેણે આઈ કોન્ટેક તાળ્યો. થોડી ઉદર ઉદરની વાત કરી કોફી પીને છૂટા પડ્યા. છોકરીને મમ્મીનો હાનો ફોન આવી ગયો હતો. એણે કહ્યું, આમ તો કાંઈ નહીં, પરંતુ હું એને ગમી હોય એવું લાગ્યું નહીં. હે, બધાના ચહેરા આશ્ચર્ય વિરામ થઈ ગયા.
ફોટામાં માથા ઉપર જે હરિયાળી હતી તે કદાચ વિગ પહેરવાથી આવી જાય, બીજો ધડાકો, અને જો જીમમાં જાય તો થોડો યુવાન દેખાય, એક મલ્સ જેવું બને અને ટટ્ટાર બેસી શકે, બોમ્બ વિસ્ફોટ. વાતો કરતા અને આમ તેમજ નજર ફેરવ્યા કરી મારી સામે તો જોતો પણ ન હતો. સૌના મોઢા ખુલ્લા રહી ગયા અને પોતાના કાન ઉપર વિશ્વાસ બેસતો ન હતો. આંખે જોયેલા ફોટા ઉપર ભરોસો કરવો કે અત્યારે સાંભળેલા વર્ણન પર? નિરાલી બોલી, દીદી મજાક નહીં કરને, ખરેખર શું છે એ કહેને. શૈલી દુઃખ સાથે બોલી, હું સાચું જ કહું છું, શા માટે મને આમ ધકેલો છો એમ જ મને નથી સમજાતું. ગરીબ ઘરની છોકરીને લોકો આવા જ છોકરા બતાવશે અને પછી છોકરાવાળાને ત્યાં અમે કરાવી આપ્યું આટલું સરસ છોકરી જોડે, આનો પાડ ચઢાવશે અને તમને પૈસાવાળો છોકરો શોધી આપ્યો, બાકી ક્યાં તમારી ઓકાત હતી? એમ કહીને હાથ ઉપર રાખી બંને હાથમાં લાડવા લેશે. સવિતાબાઈએ પોતરીના માથે હાથ મૂકીને વાતાવરણને હળવું બનાવતા કહ્યું, સારું બેટા શાંત થા, રાજેશ ફોન પર કહી દેજે કે તમારે છોકરાને વિંગ પહેરાવીને મોકલવો જોઈએ ને. સૌ હસી પડ્યા. શૈલી ખૂબ જ સંવેદનશીલ અને દિલની દયાળુ, એ કહે ના ના કોઈને એવું ન કહેવાય, એને દુઃખ થઈ પણ સૌના ચહેરા ભાવ જોઈને ને મજાક સમજાઈ ગઈ. દાદી માને કહેવા લાગી, આ શું છે સૌ, હે હું ભારે પડું છું તમને? અરે હજુ તો પેલો આઈસ્ક્રીમ વાળો બનાવે એટલો પોતે જ ખાઈ જાય કે શું, એટલો જાડો છોકરો જોયો. બીજો વાતે વાતે મમ્મી મમ્મી કરતો મમ્મા જ બોઈસ જોયો. શૈલીને વચ્ચે અટકાવતા નિરાલી બોલી, અરે પેલો સંન્યાસી તો યાદ છે ને? હા યાર, હવે તો મારે મન સંસારમાંથી ઉઠી ગયું છે. હેતા બોલી, આ તો ઠીક છે, તમારે વડીલોની મીટિંગનો સામનો કરવો પડતો નથી, બાકી અમારા વખતમાં તો એક છોકરાને જોવામાં ઓછામાં ઓછી 4 મીટિંગ થતી, એ પછી વિચાર વધે તો બીજી 2. સેમિફાઇનલ અને ફાઇનલ મીટિંગો ગોઠવાતી સવાલો તો એવા પૂછે કે ન પૂછો વાત. નિરાલી કહે છે, મોમ કેવા સવાલ પૂછતા? હેતા બોલી, દરેક વખતે છોકરો જોવા જાવ એટલે ભાવે પત્યના રૂપમાં જ જોવા જાવ, મનમાં અનેક આશાઓ લઈને પછી ત્યાં નક્કી થાય ત્યારે એની માનસિક હાલતનો કોઈ વિચાર ન કરે. મીટિંગ હોય ત્યારે કોઈ કપડાં અને ગરણાના શોરૂમની મોડેલ જેવા તૈયાર થઈને પ્રદર્શન માટે પેશ થવાનું. શૈલી કહે, ઓહો ગોડ, કેવું ઇયર લાગે નહીં? દાદી બોલ્યા, તારે કહેવાતું કે કુંવારી છોકરીના 100 સાસરા, જેટલા જોવા આવે બધા જ ભાવિ સાસરિયામાં રૂપમાં જ આવતા. દાદી બોલ્યા, લગ્નની પહેલી રાત્રે જ ખબર પડતી કે કોને કોણ ભટકાયું છે. વડીલો જ્યાં નક્કી કરે ત્યાં પરણી જવાનું, છોકરાને છોકરી બંને માટે આ સરખો નિયમ હતો. નિરાલી કહે છે, પણ આ બલિદાનની વાત? દાદી કહે છે, તમારા કરતા હું 26 વર્ષ નાની હતી. હા એટલું જ નહીં, પરંતુ પરણતા જ હું 6 બાળકોની માતા બની ગઈ હતી, એ તો મને 2 દિવસ પછી ખબર પડી હતી. હું તમારા દાદાની 3જી વારની પત્ની હતી. દાદી બોલ્યા, ગરીબીના કારણે અમે 10 ભાઈ બહેનો હતા, એમાં હું સૌથી મોટી. તારા દાદાનું માંગવું આવ્યું અને એમણે મારા બાપુજીને આર્થિક મદદ કરવાનું કબૂલ કર્યું એટલે મારા લગ્ન થઈ ગયા. હેતાએ નાકનું ટીચકું ચડાવતા આ બધા સ્ત્રીઓને મૂર્ખ બનાવીને ફૂલ ચડાવીને એની પાસે સતત કુરબાનીની અપેક્ષા રાખવાની એક પ્રયુક્તિ છે એવું જણાવ્યું. એની આ ભાવ ભાંગીમાં જોઈને રાજેશ ખળખળાટ હસી પડ્યો અને આ સરાસર જૂઠું આરોપ છે એમ જણાવીને ખોટે ખોટું રિસાઈ ગયો. હેતા મીઠું હસતા બોલી, બધા કોઈ તમારા જેવા સીધા અને સરળ ન હોય, તમે એક અફવાદરૂપ હતા. શૈલી કહે છે, આ ગરીબી કોઈ પણ યુગમાં બલિદાન તો સ્ત્રીનું જ છે ને. હું કુંવારી રહીને મારી કેરિયર બનાવીશ, પરંતુ મન મારીને લગ્ન તો નહીં જ કરું. માફ કરજો, આવું કોઈ જાતનું બલિદાન હું નહીં આપી શકું. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. મિત્રો, વાત પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.